आ 9 દિવસમાંના જુદા જુદા સ્વરૂપોના દર્શન તેમજ પોતાના ભક્તોને ખાસ કરીને આ જે ઉત્સવ છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ 9 દિવસમાંની ભક્તિનો અનેરો મહિમા છે. અને ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે ભવ્યતઈ ભવ્ય જે નવરાત્રિ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે, જેમાં ખાસ કરીને આસો સુદ નોમનું ખૂબ જ મહત્વ છે. માતાજીના ભુવાઓ ચાચર ચોકમાં પોતાની આહુતિ આપવાનો ભાવ રજૂ કરતા હોય છે. તો આવો નિહાળીએ આ અર્વાચીન પરંપરાને. ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે સમગ્ર જિલ્લાની ઉત્કૃષ્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવી છે. દેશના ગૃહ એવં સહકાર મંત્રી અમિતભાઈ શાહે પણ પોતાના મત વિસ્તારની આ નવરાત્રિની અને માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહીં ગાંધીનગર ગામ, ઉનાવા ગામ મોટું ગામ છે. અહીં ઘણા વર્ષોથી માતાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આજુબાજુના ગામડાઓને પણ નવરાત્રિનો ખૂબ જ લાભ મળે છે. અમારું નવરાત્રિ મંડળ બહારનું જે નવરાત્રિ મંડળ ખૂબ સારી રીતે મહિના અગાઉ ખૂબ મહેનત કરે છે. ડેકોરેશન, શણગાર આબેહૂબ નવરાત્રિના મરઘા થાય છે. જુદા જુદા કલાકારો અહીં આવે છે. પૈસાની અમને કોઈ કમી રહેતી નથી. વગર માગે ખૂબ પૈસા દાનમાં મળે છે અને ભક્તોની, સૌની, ગામજનોની તથા બાર ગામથી આવનારા દરેકની માતાજી ખૂબ જ પ્રસન્નતાથી સૌની મનોકામના પૂરી કરે છે. અને માતાજીનો ખૂબ જ હાથ છે. ગમે એવું માતાજીનું કોઈ બાધા બીજું ત્રીજું આપણે સંકલ્પ કરીએ તો ખૂબ જ સિદ્ધ થાય છે. આવી રીતે માતાજીનો, મહાકાળી માતાજીનો ખૂબ જ મહિમા છે અને ગામની પ્રતિષ્ઠા પણ સારી રહે છે. સૌની સુખાકારી સારી રહે છે. આખું વર્ષ દરમિયાન સૌ મજા કરે છે. જય માતાજી. અહીંયા સૌ પ્રથમ તો ગાંધીનગર જિલ્લાનું ઉનાવા ગામ છે, ત્યાં મહાકાળી યુવક મંડળ દ્વારા વર્ષોથી ધામધૂમથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. કદાચ એવું કહીએ તો પણ અજુગતું નથી કે ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય લેવલની જો શેરી ગરબામાં નવરાત્રિ થતી હોય તો એ પહેલા નંબરની ઉનાવા ગામની નવરાત્રિ છે. એનો યશ ગામના તમામ કોમના યુવાનો, એક સમાજ નહીં દરેક સમાજ પોતાના જાતે મહેનત કરી અને આ નવરાત્રિના પર્વને સફળ બનાવે છે. અને આજે નવરાત્રિના 9મા દિવસે ચાચર ચોકમાં હવન કરવામાં આવે છે કુંડમાં, અને ગુગરથી આહુતિ આપવામાં આવે છે. અને ગામમાં જે ભુવાજીઓ છે તે અગ્નિકુંડમાં જે રીતે આપણે કહીએ કે સ્નાન કરે છે એ રીતના અંદર ધગધગતા લાવાની વચ્ચે માતાજીના આશીર્વાદથી તેઓ કૂદે છે. અને આસ્થાનું પ્રતીક છે આ. ગામ લોકોની જે કંઈ પણ માનતા હોય છે કે બહારથી કોઈ યાત્રાળુ આવ્યો અને માનતા રાખી તો એની સર્વે મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. વાત ખાસ નોમની કરવી છે. આ ગામની વર્ષોની પરંપરા મુજબ વરદાયની માતાની પલ્લીના પહેલા આ ગામમાં ચાચર ચોકમાં હવન કુંડમાં માતાજીના ભુવાઓ વારાફરતી પડી માતાજીની અનોખી રીતે પૂજન અર્ચન કરતા હોય છે અને માને રીઝવવાના પ્રયાસ કરતા હોય છે. ઘણા વર્ષો પહેલા આ વિસ્તારમાં બલિ ચઢાવવાની પરંપરા ચાલતી હતી અને તેમના જ વિરોધમાં આ પ્રથા, એટલે કે કુંડમાં પોતાની આહુતિ આપવાનો ભાવ રજૂ કરવાનો, પરંતુ માતા પ્રકારની બલિ અથવા કષ્ટ ન પડે તે સ્વીકાર્ય ન જ હોય તે માટે જ બુદ્ધ પાઠ મળે છે કે પાને સર્વજીવ વહાલા જ હોય, કોઈ પણ પ્રકારની બલિ માં સ્વીકારે જ નહીં, કોઈ પણ પ્રકારે તે પોતાના ભક્તો પર આવતા કષ્ટો હરી જ લે. આ ગામ ઠોડાની માતાનો અનેરો મહિમા છે. ઉનાવા ગામે 9 દિવસ ખૂબ જ રંગે ચંગે નવરાત્રિ ઉજવવામાં આવે છે. 9 દિવસના 9 અલગ અલગ કલાકારો તેમજ અલાયદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. આસો સુદ નોમના દિવસે આ તો ગામમાં લગભગ 7 થી 8 હજાર ગામ બહારના વ્યક્તિઓ પણ મુલાકાત લેતા હોય છે. માની ભક્તિ અને શક્તિની અનેરી પરંપરા એટલે જ ઉનાવા ગામ. સમાચારોમાં હાલ બસ આટલું જ. દશેરાના પાવન પર્વની આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.